જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં લેડીઝ બાથરૂમમાં પાણી અને બાલ્ટીની વ્યવસ્થા ન હોવાને પગલે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હું મારા રૂટિન કામ પ્રમાણે કોર્પોરેશન આવતી જોઉં છું. આની પહેલે કોર્પોરેશન આવી હતી ત્યારે લિફ્ટમાંથી પાણી નીકળતું હતું અને ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે અમે આવરે વરસાદ નહીં ગયું હતું ત્યારે એમ કીધું હતું કે ભાઈ આ પાણી ઉપરથી આવે છે કે હમણાં ચેક કરીને જોઈએ. ત્યાર પછી આખા કોર્પોરેશનનું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. પછી હું બીજા દિવસે પાછી આવીને તો અહીંયા બાથરૂમમાં પાણી નહોતું આવતું એટલે મેં પૂછ્યું કે કેમ પાણી ન થતું. તો કે કમિશનર સાહેબની ઓફિસની બહાર જે લેડીઝ બાથરૂમ છે ને એનો નળ લીકેજ છે એટલે એ કે એનું કામ ચાલુ થશે ને પછી પાણી આવશે. ત્યાર પછી આજે પાંચમો દિવસ છે, પાંચ દિવસથી પાણી ન થતું. હું વોશરૂમમાં આવીને એટલે એમની સ્ટાફની જ બે લેડીઝ જોબ કરતી હતી એને અમને એમ કીધું કે અમે લેડીઝ અહીંયા જોબ કરીએ છીએ એટલે અમે લોકો કમ્પ્લેન ન કરી શકીએ પણ અહીંયા વોશરૂમમાં પાણી નથી આવતું. ગાયનેક પ્રોબ્લેમને હિસાબે અમને બહુ તકલીફ પડે છે કે એટલે તમે તાત્કાલિક પાણી ચાલુ કરાવો તો સારું છે કે અમે સવારથી સાંજ પાણી વગર અહીંયા અમને કે આવતું નથી એટલા માટે મારે આજે બાથરૂમમાં બેસવું પડ્યું તાત્કાલિક લેડીઝ બાથરૂમમાં પાણી ચાલુ કરાવવા માટે.